धोरण पांच चेप्टर नंबर अग्यार क्षेत्रफळ अने परिमिति एनो पार्ट छ। तो पार्ट छ नी अंदर आपणे दोरी नी रमत थी आगळ वधीशुं। तो एमां शुं आपेलुं छे रकम, तो के 15 सेंटीमीटर लांबी एक दोरी लो। आ दोरी ना छेड़ाओ ने जोड़ी ने कागळ उपर अलग अलग आकार बनावो। सौथी पहेला शुं आपेलुं छे, 15 सेंटीमीटर लांबी एक दोरी। पछी एम कीधुं छे के अलग अलग आकार बनावो, बने छेड़ाओने पकड़ीने अलग अलग आकार बनावाना छे। हवे आपणे अहींया जोईए, आ आपणे एक दोरी आपेली छे, एनी लंबाई छे 15 सेंटीमीटर, बराबर। पछी शुं कीधुं छे के आ दोरीनी मददथी एना बने छेड़ाओने पकड़ीने अलग अलग आकार बनावो। आपणे कया कया आकार बनावाना कीधा छे? तो एक त्रिकोण, एक चौरस, एक लंबचौरस अने एक वर्तुळ बनावो। तो सौथी पहेला त्रिकोण बनावो होय तो आ बने छेड़ाने हुं ऊपरनी बाजू खेंचीश तो त्रिकोण बनी जशे। तो चलो जोईए, आ एक दोरी छे, आ त्रिकोण बनी गयो छे। टोटल दोरीनी लंबाई केटली हती? 15 सेंटीमीटर, एने त्रण भागमां वहेंचवानुं। केटलुं थशे? 5 सेंटीमीटर, 5 सेंटीमीटर अने 5 सेंटीमीटर, बराबर छे। आ एक आकार बनी गयो। पछी बीजुं शुं कीधुं छे के चौरस बनावो। हवे आपणे चौरस बनावानुं के एक वस्तु तो तमने बधाने खबर ज छे के चौरस के तेनी चारे बाजू नमा केवा होय? सरखा होय, बराबर छे। तो सौथी पहेला आपणी पासे कुल लंबाई केटली छे? 15 सेंटीमीटर। तो 15 ભાગ્યા 4 કરીએ તો આપણને ચોરસની બાજુનું માપ મળી જશે। તો 15 ભાગ્યા 4, 4 કરી 12, કેટલા બચ્યા? 3, અહીંયા શૂન્ય, અહીંયા લખો પોઈન્ટ, પછી 4 6 24 અને 4 7 28 બરાબર, કેટલા ભાગ્યા? 2, અહીંયા શૂન્ય લગાડો, 4 5 ને 20। તો આપણને ચોરસની એક બાજુનું માપ કેટલું મળ્યું? 3.75, 3.75, 3.75 અને 3.75, આટલું આપણને માપ મળ્યું। આ ચોરસનું માપ પણ આપણને મળી ગયું। ત્યારબાદ બીજું શું કીધું છે કે લંબચોરસ બનાવો। હવે આપણે લંબચોરસ દોરીએ તો આપણી પાસે કુલ લંબાઈ તો 15 સેમી છે, એ ધ્યાનમાં રાખીને બધા આકાર બનાવવાના છે। તો લંબચોરસ દોરીએ, આ લંબચોરસને આપણે શું કેવી રીતના માપ આપે? આ 5, આ 5, આ 2.5, આ 2.5, આ પણ આપણું લંબચોરસ બની ગયું। આ બધું આપણે દોરીની મદદથી આપણે બધા આકાર બનાવીએ છીએ, બરોબર। ત્યારબાદ શું કીધું છે? એક વર્તુળ બનાવો। તો દોરીને આખું આપણે વર્તુળ બનાવવાનું આપણને કીધું છે। આ આપણું એક વર્તુળ, અહીંયા એનો પોઈન્ટ, તો આની આકારની લંબાઈ કેટલી હશે? 15 સેન્ટીમીટર, 15 સેમી, બરોબર છે। આની લંબાઈ થશે 7.5। હવે શું કીધું છે કે કયા આકારનું ક્ષેત્રફળ વધારે છે અને આ આકારોની પરિમિતિ કેટલી છે? હવે ત્રિકોણ કે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું? ત્રણેય બાજુના માપનો સરવાળો, કેટલો થશે? 15। પછી આની પરિમિતિ પણ કેટલી થશે? 15। આની પરિમિતિ પણ કેટલી થશે? 15। અને આની પરિમિતિ પણ કેટલી થશે? 15, બરોબર। આનો તમારે દેખાડો, પરિમિતિ કે 4 ગુણ્યા આનો તો 5 વત્તા 5 વત્તા 5, બરાબર 15 આપણને મળી ગયું। હવે અહીંયા જોઈએ તો 4 ગુણ્યા 3.75, 4 ગુણ્યા 3.75 કરીએ તો આપણને શું મળશે? 15 જ મળશે, બરોબર છે। પછી આનું સૂત્ર શું હતું? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 અહીંયા એમને લંબાઈ કેટલી છે? 5 વત્તા 2.5, 5 × 10 = 5 = 15। તો આપણને બધાની પરિમિતિ સરખી મળે છે, બરોબર છે। આ હતી દોરીની રમત। ત્યારબાદ પાછળ જો
પાછળ છે પક્ષી બચાવવા આપેલું છે એની પાછળ આપણને આપેલું છે પક્ષીઓ બચાવો એમાં આપણને રકમ આપેલી છે કે એક ગામની નજીક બે સુંદર સરોવરો છે બંને સરોવરોમાં લોકો પિકનિક માટે જાય છે તેમજ નૌકા વારિકા માટે આવે છે ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટર બોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી ગયા પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટર બોટ ઈચ્છે છે બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત છે તો જેમ આપણે દોરીવાળો દાખલો ગણ્યો તેવી જ રીતે આ દાખલો છે આ દાખલો તમે જાતે એકવાર પ્રયત્ન કરજો બરોબર છે તો હવે તેના પછી આગળ રાજાની વાર્તા તો અહીંયા શું આપેલી છે રાજાની વાર્તા કે એક રાજા તેના સુથારો ચેગુ અને અનાથી ખૂબ ખુશ હતો તેઓએ રાજા માટે એક ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો રાજા ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા બરાબર છે ચેગુ જેટલી જમીન આ 100 મીટરના તારથી માપી શકે તેટલી જમીન તારી આવું રાજાએ ચેગુને કીધું ચેગુ ખુશ હતો તેને 100 મીટરનો એક તાર લીધો અને તેને અલગ અલગ લંબચોરસ બનાવવા માંડ્યો ચેગુએ એક તાર લીધો સોનાનો અને તેનાથી અલગ અલગ લંબચોરસ બનાવવા માંડ્યો તેને 10 મીટર અને 40 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો તેને શું કહ્યું લંબચોરસ બનાવ્યો 10 મીટર અને 40 મીટર તો મોટો હશે એ લંબાઈ અને નાનો હશે એની પહોળાઈ બરાબર આવી રીતનું એને એક લંબચોરસ બનાવ્યો બરાબર છે અને એનું ક્ષેત્રફળ શું તો લંબચોરસ ના ક્ષેત્રફળનું સૂત્ર તો બધાને ખબર જ છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે 40 અને પહોળાઈ છે 10 તો કેટલી થશે 400 ચોરસ મીટર આટલું માપ એને મળ્યું બરોબર છે આથી ત્યારબાદ તેણે 30 મીટર અને 20 મીટર માપનો લંબચોરસ બનાવ્યો હવે બીજું લંબચોરસ એને કેવી રીતે બનાવ્યો 30 મીટર અને 20 મીટર બરાબર સામસામેની બાજુ લંબચોરસમાં સરખી હોય છે હવે આનું ક્ષેત્રફળ શોધવાનું કે તો એ જ રીતે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે 30 એને ગુણ્યા પહોળાઈ 20 3 દુ 6 તો 600 ચોરસ મીટર બરોબર છે તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો આપણે શોધી લીધું કે ભાઈ 600 ચોરસ મીટર શું તે પહેલા લંબચોરસ કરતા વધારે છે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું તે પહેલા લંબચોરસના સાપેક્ષે વધારે છે તો કે હા પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળ્યું તો 400 ચોરસ મીટર અને બીજા લંબચોરસનું આપણને ક્ષેત્રફળ મળ્યું 600 ચોરસ મીટર તો કે હા વધારે છે બરોબર છે આ હું આ જમીનનો આ ટુકડો લેવા ઈચ્છું છું તે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે આ 100 મીટરના તારને તે બીજા લંબચોરસ બનાવી શકે છે બરોબર કે ચેગુએ લંબચોરસ શા માટે ન પસંદ કર્યો સમજાવો લંબચોરસ કરતા વર્તુળની અંદર એને વધારે જગ્યા રોકી શકે એની માટે તો પાછળ આપણને દાખલા આપેલા છે એ આપણે જોઈએ પાછળ શું કીધું છે આથી અનાર 800 ચોરસ મીટર જમીન ઘેરાઈ ઘેરી શકે તે પ્રમાણે હદ બનાવવા વિવિધ પ્રયત્નો કરવા લાગ્યો એટલે ચેગુ છે ને વિવિધ લંબચોરસ બનાવવા માંડ્યો કે જેનાથી તે 800 ચોરસ મીટર જમીન ઘેરી શકે તેને વિવિધ માપના લંબચોરસ એ બી અને સી બનાવ્યા તે પ્રત્યેક હારની લંબાઈ શોધો આ લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે તો એ એમાં શું છે કે 40 મીટર અને 20 મીટરનો લંબચોરસ છે બરાબર હવે આપણે એક લંબચોરસ બનાવવા અહીંયા કેટલો છે 40 મીટર
અને 20 મીટર 40 મીટર અને 20 મીટર હવે આપણે અહીં પરિમિતિ શોધવાની છે તો લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 અહીંયા એમ ને લંબાઈ કેટલી છે 40 વત્તા પહોળાઈ કેટલી છે 20 40 ने 20 કેટલા થશે 60 તો 60 120 મીટર બરોબર આપણે એની પરિમિતિ મળી ગઈ કેટલી તો 120 મીટર ત્યારબાદ બી તરફને શું કીધું છે એમાં કેવી રીતે ચોરસ લેવાનો છે 80 મીટર અને 10 મીટર મીટર અને 10 મીટર હવે અહીંયા આપણે આની જે પરિમિતિ શોધીએ તો શું આવશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 અહીંયા એમ ને લંબાઈ કેટલી છે 80 વત્તા પહોળાઈ છે 10 તો 80 ને 10 90 90 તો 180 મીટર બરાબર છે આ બીની પરિમિતિ મળી હવે એક વસ્તુ જુઓ આપણે પરિમિતિ તો અલગ અલગ મળી પરંતુ આનું ક્ષેત્રફળ એક સરખું જ મળે છે કઈ રીતે જોઈએ તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે 40 એને ગુણ્યા 20 તો 4 2 8 800 ચોરસ મીટર કેવી રીતે અહીંયા કરીએ તો શું છે સેકન્ડનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે 80 મીટર એના ગુણ્યા પહોળાઈ છે 10 મીટર તો કેટલી થશે 800 ચોરસ મીટર બરોબર છે બધાની પરિમિતિ આપણને અલગ અલગ મળે છે પરંતુ તેનું ક્ષેત્રફળ આપણને એક સરખું જ મળે છે પછી એને સી તળ બનાવ્યો છે સી તળમાં શું છે તો ચલો આપણે જોઈએ એમાં શું છે 800 મીટર અને 1 મીટર હવે 800 મીટર લે તો તમે વિચારી શકો છો કે કેટલું મોટું થશે 800 મીટર અને એની પહોળાઈ આપેલી છે 1 મીટર હવે આની પરિમિતિ કે તો શું આવશે સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 અહીંયા એમ એમ લંબાઈ કેટલી છે 800 વત્તા પહોળાઈ કેટલી છે 1 એટલે 2 અહીંયા એમ એમ 801 801 ગુણ્યા 2 એટલે કેટલા થશે 1602 આટલી એની પરિમિતિ આપણને મળી ગઈ બરોબર છે હવે અહીંયા જો પરિમિતિ આપણને દરેક અલગ અલગ મળી પરંતુ અહીંયા પણ ક્ષેત્રફળ શોધવા જશું તો સૂત્ર લખો લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે 800 મીટર એને ગુણ્યા પહોળાઈ છે 1 મીટર તો 800 ગુણ્યા 1 બરાબર 800 ચોરસ મીટર આપણને ક્ષેત્રફળ 800 ચોરસ મીટર જ મળે છે એટલે કે બધાનું ક્ષેત્રફળ આપણને સરખું છે પરંતુ વનારે તેનાથી વધુ લાંબો ચોરસ બનાવ્યો જુઓ તે કેટલો લાંબો છે એને બીજો એક ચોરસ બનાવ્યો લંબચોરસ બનાવ્યો અહીં 800 લીધા પછી લીધા 8000 અને આવી રીતે બીજો એક લંબચોરસ બનાવ્યો મોટો અહીંયા જે 800 છે મને 8000 મીટર લંબાઈ અને 0.1 મીટર પહોળાઈ બરોબર છે આવી રીતે અહીંયા લંબચોરસ બનાવ્યો આની પરિમિતિ શું થશે તો 2 કૌંસમાં 8000 વત્તા 1 અને આનું ક્ષેત્રફળ શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 8000 ગુણ્યા 0.1 એટલે કેટલું મળશે 800 ચોરસ મીટર બરોબર છે આવી રીતે તેણે હજુ આગળ જવું હોય તો 80000 નો કરવો હોય તો 0.01 મીટર એની પહોળાઈ આવશે બરાબર છે શું તમે આનાથી વધુ લાંબી હદ ધરાવતી લંબચોરસ બનાવી શકો મેં 80000 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ વાળો એક લંબચોરસ બનાવ્યો કલ્પના કરો કે તેની હદ કેટલી લાંબી હશે આનાથી સોનાના તારનો તો હું રાજા બની શકું છું
बराबर, जो आवी रीते करे तो ये राजा बनी सके छे, बराबर छे। तो विद्यार्थी मित्रों पाठ 6 ની અંદર આપણે ચોપડીના બે દાખલાનો અભ્યાસ કર્યો, હવે પાઠ 7 ની અંદર આપણે સ્વાધ્યાય પોથીના અમુક દાખલાનો અભ્યાસ કરીશું અને ચેપ્ટરને પૂર્ણ કરીશું। થેન્ક યુ।